بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، سيدنا الممجد، بشيرنا المصدق، نذيرنا المؤيد، المصطفى الأمجد والمحمود الأحمد، الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق، بسم الله الرحمن الرحيم: والعصر إن الإنسان لفي خسر إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر. آمن بالله، صدق الله العلي العظيم وصدق رسوله الكريم، ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي. صلوا على محمد وعلى محمد. اللهم صل على محمد وعلى محمد. صلوا على محمد وعلى محمد. اللهم صل على محمد وعلى محمد. ایک اور صلوات پڑھی محمد وعلى محمد پر. اللهم صل على محمد وعلى محمد. آج رات اپنا کوئی ترجمہ نہ تھی کیا تاریخ چھے کہ کوفہ خاتے مولا کائنات نی حالت بہت گمبھیر چھے એને બેટા ઘરમાંની અંદર ચિંતા પરેશાની અને વિલાપો ચાલી રહ્યા છે. એક સમય એવો આવે છે કે મોલાની હાલત જોઈને તબીબ વૈદ હકીમ જેને બોલાવે છે, હર કોઈ આવીને મોલાએ કાયનાતને અને એમના સાથીઓને કહે છે કે હવે મોલાએ કાયનાતનો સમય આખરી આવવા વાળો છે. એટલા માટે વૈદે સૂચનાના તોર ઉપર મૌલાએ કાયનાતને કહ્યું, યા અમીર અલ મુમિનીન, તમો તમારી વસિયતોને શરૂ કરી આપો. અઝાન મુહતરમ, મૌલાએ કાયનાતની વસિયતોની ચર્ચા દુનિયાભરની અંદર તમે સાંભળશો અને અવારનવાર આપણે સાથે મળીને મૌલાની વસિયતોને સાંભળી ચૂક્યા છીએ. ઘણી વસિયતો છે મૌલાએ કાયનાતની, એમાંની અમુકની આજે ચર્ચા કરવી છે, યા એમ સમજો એક વસ્તુના બારામાં આજે સાથે મળીને પ્રકાશ ચોખ્ખોટ કરવી છે. આમ તો જોવા જાય તો મૌલાએ કાયનાતે ઘણી વસિયતો કરેલી છે. દાખલા તરીકે આપે કહ્યું છે, અહીં મારા લાલ, અહીં મારા ફરજંદો, અલ્લાહ અલ્લાહ ફિલ કુરાન, અહીં લોકો હું જઈ રહ્યો છું, કુરાન મજીદને પકડીને બેસજો, કુરાન મજીદનો ખ્યાલ રાખજો, કુરાન મજીદના સાથને ક્યારે ન છોડજો. એક ઓર જગ્યા ઉપર કહ્યું, અલ્લાહ અલ્લાહ ફિલ અયતામ, અહીં મારી પ્યારી ઔલાદો, તમારી જિંદગીમાં યતીમોનો જરૂર ખ્યાલ રાખજો, યતીમોને તડપવા ન દેજો, યતીમોની પુકારને હંમેશા લબ્બેક કહેશો. આપે કહ્યું, અલ્લાહ ફિલ જીરાન, અહીં મારી પ્યારી ઔલાદો, તમારા પાડોશીઓનો ખ્યાલ રાખજો, એમનો તમારા ઉપર એક હક છે અને પડોશીના મામલામાં ક્યારે પણ કોતાહી ન કરશો. આ પ્રમાણે મૌલાએ કાયનાત ઘણી વસ્તુઓની વસિયત એમની ઔલાદને કરેલી છે. એમાંની એક એવી વસિયત છે કે આપે કહ્યું, અલ્લાહ અલ્લાહ ફી નઝમે અમરકુમ, અહીં મારે મારા બચ્ચાઓ, તમારા જિંદગીના હરેક કામકાજની અંદર સગવડોની સગવડ કરજો, વ્યવસ્થાઓની વ્યવસ્થા કરજો, તમારા હરેક કામકાજ માટે હિસાબ કિતાબ કરજો, સમજીને સોચીને વિચારીને હરેક કામની અંદર વ્યવસ્થા અને સગવડોને કરજો. આપણી ભાષામાં કે, અહીં મારી પ્યારી ઔલાદો, તમારા હરેક કામકાજની અંદર ઓર્ગેનાઇઝેશનને નાખજો,
તમારા હરેક કાર્યો જે છે ઓર્ગેનાઇઝ્ડ હોવા જોઈએ, ઓર્ગેનાઇઝે હોવા જોઈએ, એના બારામાં વિચાર કરવો જોઈએ, તમને વિચારવું જોઈએ કે આ કામ માટે શું કરવું, ક્યારે કરવું, કેવી રીતે કરવું, ક્યાંથી શરૂ કરવું, નતીજો શું મળશે, નિવેડો શું મળશે, આનો ફાયદો થશે કે નુકસાન થશે. અલ્લાહ અલ્લાહ ફી નઝમ અમરિકું, અલ્લાહને યાદ કરજો તમારા હરેક કામકાજની અંદર, નવ વ્યવસ્થા સગવડોના બારામાં વિચારજો. આપણી જિંદગીની અંદર આપણે જોઈએ તો આપણે આપણી જિંદગીની વાત કરીએ કે આપણી જિંદગીની સગવડો જે છે, આપણી જિંદગીની વ્યવસ્થા જે છે, યા ફેજીની શબ્દો બોલું કે આપણે આપણી જિંદગીને કેવી રીતે ઓર્ગેનાઇઝ કરી છે, આપણી મારી તમારી જિંદગીને આપણે આપણી જિંદગીમાં ઓર્ગેનાઇઝેશન કેવો રાખ્યો છે. શા માટે? કારણ કે જિંદગીની વ્યવસ્થા કરવા માટે એક વસ્તુનો ખ્યાલ રાખવો બહુ જરૂરી છે. જિંદગી બારામાં વ્યવસ્થા કરવી, સગવડો કરવી, જિંદગીને ઓર્ગેનાઇઝ કરવી, એના માટે એક વસ્તુનો ખ્યાલ બહુ જરૂરી છે, અને એ છે કે અહીં મુસલમાન તારી જિંદગીમાં એક એવી વસ્તુ છે કે જેનો દારો મદાર તારા હરેક કામકાજ ઉપર ચડશે, અને વસ્તુનું નામ છે સમય. અલ વક્ત તમારા સામે નાનકડો સૂળો પડ્યો, બધાને જબાની યાદ છે, પણ યાદીના તોર ઉપર મેમને પડ્યો, ઇન્શાલ્લાહ કમ્પ્યુટર તમારો દીકરો હારે છે જે જોતો તેસ્તે કરો સર અહમદ વાર અહમદ એકવાર સરવાત પડો અહમદ વાર અહમદ વાર નથી આવતો ને હવે આ છે. પરવર્તીકાલે આલમે કુરાન મજીદમાં 103 માં સૂરામાં નાનકડો સૂરો છે, નમાઝોની અંદર પણ આપણે એને પડીએ છીએ. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિ રહમાન રહીમ વલ અસ્ર, કસમ છે અસ્રની, કસમ છે જમાનાની, કસમ છે સમયની. શા માટે? એના પછી ફોર પરવર્તીકાલે આલમ કહે છે બિસ્મિલ્લાહિ રહમાન રહીમ વલ અસ્ર ઇન્નલ ઇન્સાન લફી ખુસ્ર, ખરેખર મનુષ્ય જાત હઝરત ઇન્સાન કેમાં છે, ખરેખર ઘાટામાં છે, નુકસાનમાં છે. સિવાય એ લોકો, સિવાય એ લોકો, સિવાય એ લોકો, સિવાય એ લોકો, ચાર વસ્તુનો ઉલ્લેખ કર્યો, પણ મને ચર્ચા આટલી જ કરવી છે કે હે મુસલમાન, ખુદાએ કહ્યું વલ અસ્ર, જમાનાની સમયનો કસમ ખાઈને ખુદાએ આપણને બતાવી દીધું કે આ સમય જે છે એ મારા તમારા માટે કેટલો કિંમતી છે. મારી જિંદગીની અંદર જ્યારે મૌલાએ કાયનાતે વસિયતની અંદર પોતાની ઔલાદને કહ્યું અલ્લાહ અલ્લાહ ફી નઝમ અમરિકું, આ સમયના બારામાં મેં કઈ વિચાર્યું છે? હું મારા સમયને કઈ રીતે વાપરું છું, અથવા તો તોછડો બોલ વાપરું, કઈ રીતે હું મારા સમયને વેડફું છું, યાની કે બરબાદ કરી નાખું છું. આ સમયને ઘણી વસ્તુની અંદર ઉપયોગમાં લાવી શકું છું, એમાંની એકના બારામાં વધારે ભાર આજે હું આપીશ. સર્વરામ અંબાજ વાર અંબાજ બોલો આપી દે મિત્રો એક વાર સર આપણે અંબાજી વાર અંબાજ પર થોડો બચાવ માટે આપણે તરજુમો કરી લઈએ. સૂરે વલ અસ કુરાન મજીદ નો 103 નો સૂરો બિસ્મિલ્લાહ અખિલ ભાઈ ફ્રેન્ચી માં શાપિત્ર સંતવા સરાફાન miséricordieux. Par le temps, l'homme est certes en perdition, sauf qu'il croit et accomplisse les bonnes œuvres, s'en joignent mutuellement la vérité et s'en joignent mutuellement l'endurance. Par le temps, Khudaye samay ni kasam khaini ke tu ke khare ghar insano insaniyat ghata bache sivay 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 sivay. આ સમયને કેવી રીતે મારું તમારું જીવન જીવતું હોવું એ સમયની સાથે જોડેલું છે. જિંદગીને, ઉંમરને વ્યવસ્થા કરવી, ઓર્ગેનાઇઝ કરવી, એ પહેલા ભૂલવું ન જોઈએ કે મારું તમારું નામો નિશાન પણ
سمي ساتي جوڑي ويو أنا آه حقيقت نه پن خدا مند کريمه قرآن مجيد ما نازل کريو چه کمپیوٹر شاپتر 76 ورقسي آن سورة دهر جنا ما تي اپنے بیان کريو هتو ام نام بيجو نام چه سورة انسان شاپتر 76 ورقسي آن چمتر مصورو آيتو نشان چه ايه خدا شو کريو قالوا بسم الله الرحمن الرحيم هل أتى على الإنسان حين من الدهر لم يكن شيئا مذكورا بسم الله جي. بسم الله الرحمن الرحيم s'est-il écoulé pour l'homme un laps de temps durant lequel il n'était même pas une chose mentionnable انسان بيچار کر ایک سمے ہتو کہ جے سمے میں تو ہتو ج نہیں تارو نام نشان ہتو ج نہیں لم يكن شيئا مذكورا تارو نامو نشان هتو نہیں خدا نا فضلو کرم تھی نے اے سمئی نی ساتھے تو پر جوڑائے گیو انے تو آ زندگی نی اندر تارو وجود تھیو تارو جنم تھیو آ زندگی نی اندر تارو نامو نشان بنیو مولا کائنات وصیت کری دیا چھے اے ماری پیاری اولاد تمہارا ہر ایک کام کاج نے نظم نی ساتھے اورگانائز کرو કઈ વસ્તુ છે અને સમયની જ્યારે આપણે વાત કરીએ તો અજીબ છે એ જ મૌલાએ કાયદા અલી ઇબ્ન અબી તાલિબ અલી સલામ માં એટલો સુનેરી બોલ છે જ્યાં જાઉં છું જ્યારે પણ મને મોકો મળે છે તો એમ લેખો કે આ એક એવી હદીસ છે કે એવું કથન અને ફરમાન છે કે જેનાથી આપણે કે મારા રૂવાડા ઊભા થઈ જાય છે પણ એટલી ચતુરાઈથી ભરેલી વાત છે شان انسان ني بات چه ساجس وستم تي بھريلي بات چه مولا کائنات کہے چه اي مسلمانو یاد رکھجو الوقت کا سيف سمجھ جے چه نا اي تلوار ني گونے چه تلوار لپے الوقت کا سيف ان لم تقطعه يقطع اي لوگو سمجھ جے چه اي تلوار نا مانید چه اگر تمہیں سمجھ نے نہیں کاپو تو سمجھ تم نے کاپی ناکسے تلوار ما پکچے آ سمائی اگر آ سمائی نے تمہیں نہیں کاپو تو یہ سمائی تم نے کاپی ناک سے یعنی کہ تم نے خبر پر سے کہ تمہاری زندگی نہیں اندر جے سمائی نو تمہیں خیال نہیں کرتا جے سمائی نو تمہیں فائدہ نہیں اپارتا ایک وقت آ اسے تم نے پسٹا وان اپار دے سے اے کاش آ کریو ہو اے کاش آ کریو ہو اے کاش آ نہ کریو ہو اے کاش آ نہ کریو ہو شام آتے کہ آ بنکی وستو سمائیوں نہیں اندر تھائی چھے تارو وجود سمائی وگر کائیں نہ تھی ہرے جارے مولائے کہیوں چھے کہ مومن جے چھے اے پوتان ہر ایک کام کاج نے اورگانیزے کرے چھے سمائی نہیں بات کریے تو عجیب رسول کریم محمد صلی اللہ علیہ وآلہ وسلم ایک قطن چھے جنہی منہ خاتری چھے کہ تم نے بدائی نے خبر رسے અને આપણે સાથે વાતો કરીએ અમુકના જવાબ તમે આપશો નબીએ કરીમે કહ્યું મોમિન જે છે પાંચ કામોની અંદર ઉતાવળ કરે છે મોમિન પાંચ કામોની અંદર ઉતાવળ કરે છે જલ્દી કરે છે માલુમ પડ્યું ઉતાવળની વાત જલ્દી કરવાની વાત સમય સાથે જોડેલી છે કોઈને કઈ ખ્યાલ કઈ વસ્તુ હશે થોડું થોડું જી નેકી કરવામાં કહ્યું ઝાકિરભાઈ બીજું કોઈ કોઈના પૈસા ભરવામાં અસત નબીએ કરીમે કહ્યું મોમિન પાંચ વસ્તુની અંદર ઉતાવળ કરે છે આ મુસીબતને જવાબ દેવું બિસ્મિલ્લાહ માવતા ક્યાં રહી છે કઈ વાંધો નહીં નબીએ કરીમે કહ્યું મોમિન પોતાની નમાઝને અદા કરવા માટે ઉતાવળ કરે છે નમાઝની અંદર નહીં નમાઝ અદા કરવા માટે નમાઝનો સમય થાય એને પહેલી ચિંતા એ હોય છે કે ક્યારે જઈને હું મારી વાજિબાતને અદા કરી લઉં નમાઝ માટે એ ઉતાવળ કરે છે નમાઝની અંદર નહીં પણ અફસોસની વાત એ છે ના કે હું નમાઝની અંદર કદાચ સમજ્યો છું કે મને નમાઝની અંદર ઉતાવળ કરવાનું મન થાય છે ને નબીએ એ કહ્યું છે કે નમાઝ માટે એ ખુદાના બંદા તું ઉતાવળ કર નમાઝનો સમય આવે આ એક વસ્તુ ના નકળી બીજું નબીએ કરીમે કહ્યું મોમિન જે છે
પોતાના મુર્દાઓને દફનાવવાની અંદર ઉતાવળ કરે છે માશરાની અંદર કોમની અંદર કોઈનો ઇન્તકાલ થઈ જાય કોઈનું મૃત્યુ થઈ જાય કોઈ મોતના ઘાટે ઉતરી જાય તો લોકોની કોશિશ રહે છે કે જેમ બને એમ જલ્દી એ રૂહને સુપુર્દે ખાક કરી નાખવામાં આવે એની અંતિમ જગા સુધી પહોંચાડી દેવામાં આવે ગોયા નબીએ કહ્યું મોમિન નમાઝ માટે નમાઝને અદા કરવા માટે ઉતાવળ કરે છે અને મુર્દાને મરહૂમને દફનાવવા માટે પણ ઉતાવળ કરે છે ત્રીજું કહ્યું મોમિન જે છે પોતાની દીકરીની શાદી કરવા માટે ઉતાવળ કરે છે શા માટે કારણ કે દીકરી જે છે એક ફૂલ છે થોડા કાયનાતની જદીસ છે કે દીકરી રૈહાન છે ફૂલ છે અને તાકે ફૂલ મુરઝાઈ ન જાય સુકાઈ ન જાય એટલા માટે મોમિનની તંતો કોશિશ મહેનત હોય છે કે એની દીકરીની જલ્દી ઉતાવળની સાથે શાદી કરાવી દે છે ચોથું જે આપણા પ્રમુખ સાહેબ બોલ્યા મોમિન પોતાનો કરજો અદા કરવાની અંદર ઉતાવળ કરે છે જલ્દી કરે છે હું તો અજીબ જાતનો મોમિન છું ના એટલા મને ફોન આવે એટલા મને એસએમએસ કરવા જોઈએ એટલા મને મેસેજ મળવા જોઈએ કે સામા વાળો મને કે શેખ હવે તો ભર ખુદાના વાસ્તે હવે તો કરજો લીધો તો દઈ દે હવે તો મને પાછો દઈ દો ને હું મોટો મિંબર ઉપરથી બદલીસ પડવા વાળો તસ્બીને હાથમાં ફરાવવા વાળો ટોપી પહેરવા વાળો નમાઝો મારી એકે જાય નહીં અવ્વલ ટાઈમમાં મારી નમાઝો પડાય સફે અવ્વલમાં મારી હાજરી હોય અને આખું ગામ મારા પાસે પૈસા માગતું હોય કોઈના પૈસા ભરવા માટે હું તૈયાર ન હોય અને હું કહું કે મારા જેવો દૂધ નો ધોયેલો મોમિન કોઈ છે નહીં મોમિન જે હોય છે સાચો મોમિન એ હોય છે કે પોતાના કરજાને અદા કરવાની અંદર શું કરે છે જે ઉતાવળ કરે છે સડવાળા ફંબાદ વાળ ફંબાદ આજે જઈને પછી નબીએ કરીમે કહ્યું મોમિન તૌબા કરવાની અંદર માફી માંગવાની અંદર ઇસ્તગફાર કરવાની અંદર તૌબા કરવાની અંદર ઉતાવળ કરે છે હવે મને ઇન્સાફથી બતાવો અહીંયા તો નહીં કદાચ દુનિયાભરની અંદર નહીં હશે એવા લોકો કે જ્યારે બાહેર રમઝાન મુબારક આવે તો પહેલેથી જેટલું આછું આછું થાય આછું કરે અને પછી કે હમણાં કાંઈ કરવાની જરૂર નથી ઓલી મોટી મોટી રાત આવશે ને શબે કદ્રની 19મી ને 21મી ને 23મી જે છે ત્યારે બધોય નિચોડ કાઢી લેશો બધું ઘી જે છે નીચે સાચવી લેશો ઉતારી લેશો એની પહેલા કઈ કરવાની જરૂર નથી એના પછી કઈ કરવાની જરૂર નથી આ ખુદાના બંદા મૌલાએ કહ્યું છે અલ વક્તુ કસૈફ સમય જે છે તલવાર માફક છે અગર તે એને ન કાપ્યો તો એ તને કાપી નાખશે હંમેશા હું આ વાતોને ઠેલાવતો જાઉં છું રસૂલે શું કહ્યું મોમિન પોતાની તૌબા કરવા માટે ઉતાવળ કરે છે નબીઓની સીરતને જુઓ ઇમામોની સીરતને જુઓ ડગલે અને પગલે આ માફી માંગવાની વાત આપણને સમજાવવામાં આવી છે આ રમઝાન મુબારક છે મુસલમાન નથી સાંભળ્યું નબી કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ અલ્લાહુમ્મા સલ્લા નો ખુતબો જરૂર અને જરૂર મારી પહેલા મૌલાના હતા એને પડ્યું હશે એમાંથી ને થોડું ઘણું આપણે વાંચ્યું પણ હશે નબીએ કહ્યું એ મુસલમાનો તમારા પાસે ખુદાનો મહિનો આવી રહ્યો છે આ મહિનાના દિવસો સારામાં સારા દિવસો છે આ મહિનાની રાતો સારામાં સારી રાત છે વસાતો વફરુ સાત આ મહિનાની ઘડીઓ કલાકો સમયો જે છે એ સારામાં સારા સમયો છે યાની ડગલે અને પગલે મને અને તમને આ દિન સમયના બારામાં વિચાર કરવાનું કહે છે પણ જ્યારે સમયની વાત આવે તો આપણને નબીએ શું શીખવાડ્યું કે મોમિન તૌબા કરવાની અંદર ઉતાવળ કરે છે અને જિંદગીના નગમા માટે અલી ઇબ્ન અબી તાલિબે શીખવાડ્યું વસિયતના તોર પર અલ્લાહ અલ્લાહ ફી નજમે અમરિકુમ આય મારી પ્યારી ઔલાદો તમે તમારા હરેક કામકાજ માટે ઓર્ગેનાઇઝે કરો સગવડો કરો વ્યવસ્થાઓ કરો મારી ચર્ચા એક ના બારામાં છે ફક્ત એક નબી કરીમ માટે મળે છે ઇમામો માટે મળે છે કે ઇમામો દિવસની અંદર
سنتي وقت صوبت استغفار کرتا تھا وہ پوتا تھی پوچھو خدا کی بارگاہ میں آئے راتوں سے شبائے قطر نبی یہ کہیو تو نا خطبہ شقی یہ چھے مہینانی اندر کہ چھے پوتا نا گناہ ہونی معافی نہ میروی شکے رمضان مبارک نی بات تھی فقط شب قدر نی بات نو تھی نبی یہ کہیو تو آ مہینانی اندر جے پوتا نا گناہوں نے نہ بخشا بھی شکے اینا جے وہ مرک ہو بدبخت کوئی چھیج نہیں کہ آبو مبارک مہینو ہم نے ارپن کروا ماں آبیو ہوئے અને આ મહિનાની અંદર પોતાના ગુનાહોની માફી ન મેળવી શકે અપર એવા છે એવા લોકો છે કે જે ખુદાની માફી નહીં મેળવી શકે શરૂ ત્યાંથી જ કરી નબી કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ અલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ રિવાયત મસ્કુરા પ્રમાણે છે નબી કરીમે કહ્યું ઇન્ન અલ્લાહ તઆલા અઝ વજલ યગફિર લિલ મુઝનબી اے لوگو کھڑے کھڑ اللہ سبحانہ وتعالی گنہگارونا گناہوں نے معاف کریا پی چھے گنہگارونا گناہوں نے معاف کریا پی چھے الا من لا یرید ان یغفر لہ سوائے اے لوگو کہ جے نتی چاہتا کہ خدا اپنے معاف کرے تمہارا میں بچے کوئی کہ جے نتی چاہتا کہ خدا اپنے معاف کرے چھے کوئی دنیا میں تو کوئی ابا نہیں ہوئی نا તો લોકોએ નબી કરીમને પૂછ્યું યાર રસૂલલ્લાહ એવા પણ કોઈ લોકો હોય છે કે જે ન ચાહતા હોય કે ખુદા એને માફ કરે નબી કરીમ કહ્યું હા એવા છે તો યાર નબી લઈ કોણ છે કહ્યું અલ્લાઝીના લા યસ્તગફિરુન અલ્લાહ એવા લોકો છે દુનિયામાં કે જે નથી ચાહતા કે ખુદા લોકોને માફ કરે એ લોકો છે કે જે ખુદા પાસે માફી નથી માંગતા નથી માંગતા માફી સવાલ કરો જ્યારે માફી માંગવાની વાત આવે તમને ખબર છે અલ્હમ્દુલિલ્લાહ આ વાત ઉપરથી વાત આવે તો બયાન કરતો જ આપણે નમાઝ બાદ ઇસ્તિગફાર પડીએ છીએ ને ત્રણ વાર પડીએ છીએ અસ્તગફિરુલ્લાહ અલ્લાઝી લા ઇલાહ ઇલ્લા હુવલ હય્યુલ ક્યુમ ઝુલ જલાલિ વલ ઇકરામિ વઅતુબુ ઇલૈહ પાંચમા ઇમામ અલી ઇસ્લામની રિવાયત છે કે નમાઝ ખતમ થવા બાદ મુમિન જ્યારે ત્રણ વાર આ વિર્દને કરે છે તો ખુદાવંદ કરીમ એના તમામ ગુનાહોને બક્ષી આપે છે પણ એનો નાનકો અદબ આપણે જોઈએ તમે જોજો આપણે ક્યાં સુધી છે દુઆ કુબેન પડાય ને પ્રમુખ સાહેબ જુમેરાતના પડો ને ક્યારે ક્યાં દર જુમેરાતના પાછળ એ દુઆ કુબેનમાં મૌલાએ કાયનાત એક અદબ આપણને શીખાડે છે હું તમને કહું મેં હજી સુધી નથી જોયા તમારા મુશ્કેલ એ છે આ બધું લાઈફ જાય છે આમાં કઈ તમામ જમાતની ખરાબી નથી આ બધાય કોણ આજ હાલ છે બધાય કોણ આજ હાલ છે આપણે વિચાર નથી કરતા એનાથી ના જહન્નમી બની જશો ને એનાથી ના જન્નતી બની જશો પણ આલી આજે એની તારીખ છે એને શીખાડ્યું છે પણ એમાં આપણે શરમ આવે છે માલ આપણને ખપતો હોય ફેર રો પતરા ચૂ સીમા તો માલ માંગવામાં આપણે જરાય અચકાતા નથી મોમો આટલા કિલો સીમા ખૂટે છે ખબર નથી બીજો કોણ છે કે કઈ બીજો કોણ છે કે કઈ હા મુનિસ કે કઈ છે ના મુનિસ તે ફોન કરે આટલા ફેરનો ખબે ફેરનો દે 10 ને 12 ને 14 સેઝ માલ જ્યારે માંગવો હોય એમાં ક્યાંય આપણે અચકાતા નથી યાને કે હાથને લાંબો કરવો હોય આપણે અચકાતા નથી ખુદાની બારગાહમાં જ્યારે આવે તો એવું લાગે છે કે ખુદાની મને કઈ જરૂર જ નથી ના મારો દોસ્ત છે એટલે નહીં પણ જોઉં છું પછી આપણા સિરીશભાઈમાં જરા કઈ ખૂબી છે જ્યારે ઓલું દુવાનું કઈક આવે ને એને હાથમાં કુણો ચડતું હશે એટલે સીધા હાથ આમ થઈ જાય આ વાત મારી નથી આજે જેની તારીખ છે ને એની વાત છે દુઆ કુમેન પડું છું દુઆ કુમેનમાં શું પડે છે ખુદાયા وإليك نصبت وجهي وإليك مددت يدي خدایا તારી બારગામાં મે મારા સરને ઝુકાવ્યું અને તારી બારગામાં મે હાથોને તારી બારગામાં મે હાથોને બલંદ કર્યા وإليك مددت يدي આપણી આટલી દુઆઓ પડાય છે દુઆ ઇફ્તિતા હા
نصیب بھائی ذرا ایک ہاتھ آپ رکھے جا جو خدا پاس جا رہے مانگوانے تو اپنے شرمائے کہ ہاتھ نے آپ پرمانے کرو خدا نے بارگاہ میں ہاتھوں نے پھیلاؤ نجیبی استغفار نجیبی استغفار نماز میں تمہیں جو આમ હાથ થઈ જાય ક્યાંથી થાય આપણને વળી ઉપર જતા મગરીબની નમાઝ ખતમ થાય એટલે લાલ ચા પીવો હોય તેમાં હાથ ક્યાં થાય એક હાથમાં કોપ હોય ના થાય હાથો ક્યાંથી બલન થાય મારે પણ પડી નાખું પોપટમાં ફક અસ્તગફિરુલ્લાહ અલ્લઝી લા ઇલાહા ઇલ્લા હુવ અલ ક્યુમ દલ જલાલ વલ ઇકરામ કેમ થાય હોય માલુમ પડે છે તને ખુદાની જરૂર નથી લાગતી શા માટે તારા હાથોને ખુદાની બારગાહમાં તું બલંદ નથી કરતો તને એની જરૂર છે તું ગુનેગાર છો તારા ગુનાઓની માફી તને માંગવી છે અલીએ કહ્યું હોય નહીં કે મદદ તો યદી મેં તારી બારગાહમાં હાથોને બલંદ કર્યા એટલા માટે આ દુઆના આદાબમાંથી છે અઝીઝાન મુહતરમ ઇસ્તગફાર કરવો આ મહિનાની અંદર નબીએ કહ્યું જેણે પોતાના ગુનાઓની માફી ન મેળવી એ શક ઇન્સાન છે એક સલવાત પડી મુહમ્મદ વાલી મુહમ્મદ પર તો નબીએ કહ્યું ગુનેગારોને ખુદા માફ કરી નાખે છે સિવાય એ લોકો કે જે નથી ચાહતા કોણ છે કહ્યું જે માફી માંગતા જ નથી ઇસ્તગફાર કરતા જ નથી ને તમને યાદ છે આપણી જ્યારે મીટિંગ થઈ હતી તો ત્યારે મેં તમને મૌલાએ કાયનાત એની તારીખ છે મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ કહ્યું હતું ઇઝા અલહમક રબ્બુક અલઇસ્તગફાર ફઅલમ અન્નહુ યુરીદુ અન યગફિર લક એ મુસલમાન અગર ખુદા તને વહી કરે ઇલહામ કરે સુજારે કે તું માફી માંગ તો જાણી લેજે કે તને માફ કરવા ચાહે છે એટલે તને સુજે છે આ જમાત ની અંદર અસ્તગફિરુલ્લાહ અલ્લઝી લા ઇલાહા ઇલ્લા હુવલ હય્યુલ ક્યુમ ધુલ જલાલે વલ ઇકરામે વાતુબ ઇલૈહ ઈ તો મારી રીતભાત થઈ ગઈ છે તને પોતાને ક્યારે સુજે છે કે એકાંતમાં બેસી અને ખુદાની બારગાહમાં માફી માંગું કેમ મારી જિંદગીને મને ઓર્ગાનાઇઝ કરવી છે મારી જિંદગીની અંદર મને સગવડો અને વ્યવસ્થા લાવવી છે એ અલીની વસિયત છે એ જ અલી કહે છે તને માફી માંગવાનું સૂજે છે ક્યારે તારા દિલમાં વિચાર આવે છે કે મારાથી આટલા ગુનાહ થઈ ગયા છે તો હું ખુદાની બારગાહમાં માફી માંગું અને એ જ અલી મૌલાએ કહેના અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ બયાન કરે છે એ પણ આપણી મીટિંગની અંદર મેં બયાન કર્યું હતું મૌલાએ કહેનાતે કહ્યું અક્સરુ મિન અલ ઇસ્તગફાર એ મુસલમાનો જા જા પ્રમાણમાં ખુદાની બારગાહમાં માફી માંગો ઇસ્તગફાર કરો فَإِنَّ اللَّهَ لَمْ يُعَلِّمُكُمُ الْإِسْتَغْفَارَ إِلَّا وَهُوَ يُرِيدُ أَنْ يَغْفِرَ لَكُمْ جَانِ لَجُو કે ખુદાએ તમને માફી માંગવાનું નથી શીખાડ્યું સિવાય એના માટે કે ચાહે છે કે તમને માફ કરે તમને ઇસ્તગફારનો તરીકો ખુદાએ એટલા માટે શીખાડ્યો છે કે દયાળુ છે માયાળુ છે એ રહમાન છે રહીમ છે એ ચાહે છે કે તમને માફ કરે મારો બોલે છે માફી માંગ તો ખરા પેલે અને માફી માંગે કોણ માગે એ કે જેને અહેસાસ હોય કે હું ગુનેગાર છું મારાથી ભૂલો થઈ છે ને થાય છે ને થતી રહેશે એ જેને ખુદાની બારગાહમાં માફી માંગે ઇસ્તગફાર આ બધી જેટલી આપણે ક્રિયાઓ કરે છે આ મૌલાએ કાયનાતના અમુક અલ્ફાઝ છે આ હદીસ નબી કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ બાબતા પ્રમાણે મળે છે નબીએ કહ્યું ખૈરુ દુઆ તો અફતલુ દુઆ અને ઇબાદતના બારામાં પણ નબીએ કહ્યું ખૈરુ ઇબાદા યા અફતલુ ઇબાદા અલ ઇસ્તગફાર સારામાં સારી દુઆ અગર કોઈ છે તો ઈ છે ઇસ્તગફાર માફી માંગવી સારામાં સારી ઇબાદત અગર કોઈ છે તો ઈ છે ઇસ્તગફાર માફી માંગવી અને મૌલાએ કાયનાત કહે છે અફતલુ તવસ્સુલ અલ ઇસ્તગફાર સારામાં સારું ખુદા પાસેનો વસીલો જે છે એ છે ઇસ્તગફાર માફી માંગવી આપણને ખબર નથી ઇસ્તગફારની અંદર કેટલો રાસ સમાયેલો છે
અને તમે જો ઈમામો કઈ રીતે આપણે આ ઇસ્તિગફાર તરફ ખેંચે છે અને એનો ફાયદો કયામતમાં આપણને ખબર પડશે તમે તમારા ઇતર લખાવે નાખો તમે મમ એ તો પરફેક્ટ પરફેક્ટ હા અઝારો બીજું શું ફાકો રબાન બીજું કઈ નામ આપો હા અતર અતર પરફ્યુમ જન્નતુલ ફિરદોસ બીજું કઈ હા એરમેસ પ્રમુખ સાહેબ બીજું કઈ પાકો રબાન એ મોલી ગયું હા ઇવ સેન લોરાન માશાઅલ્લાહ તમે જો આ બધું આવડે છે આ બધું તમને પરફેક્ટ ના નામ આવડે છે હવે સાંભળો મૌલાએ કાયનાત મૌલાએ કાયનાતે કહ્યું તઅતરુ બિલ ઇસ્તિગફાર લા યફતહન્નકુમ રવાઇહુ ઝુનુબ અય મુસલમાનો તમો તમારી જિંદગી ની અંદર ઇસ્તિગફાર નું પરફેક્ટ નાખો જેથી કરીને ગુનાહોની ગંધ જે છે તમારામાંથી ન નીકળે તઅતરુ બિલ ઇસ્તિગફાર માફી નું ઇત્ર યા માફી નું પરફેક્ટ તમારી જિંદગી ની અંદર વાપરો જેથી કરીને લા યફતહન્નકુમ રવાઇહુ ઝુનુબ ગુનાહોની ગંધ જે છે એના કારણે તમે બેઇજ્જત ન થાઓ તમે જો કઈ કઈ રીતે ઇમામો આપણને આ માફી માંગવાનું ઇસ્તિગફાર ને આપણને સમજાવે છે પણ કદાચ હું બધું ઠેલાવામાં છો 60 વર્ષ તો થાય છે ત્યારે મુસલ્લા ભેગો ત્યારે અલ્લાહ 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 રમઝાન મુબારકની વાત આવે તો એવા પણ તમને મળશે કે પહેલી તારીખથી લઈ 19મી સુધી પત્તો જ નથી 19ના હાજી સાહેબ દેખાય 21ના હાજી સાહેબ દેખાય 23ના હાજી સાહેબ દેખાય શું કરવા આવ્યા છો માફી માંગવા ભાઈ પહેલે ક્યાં હતા અમે ઘરે માંગતા હતા અલ્હમ્દુલિલ્લાહ કબૂલ ઇન્શાઅલ્લાહ નઝમ અમરકુમ અલીએ કહ્યું તમારી જિંદગીની સગવડ કરો અલીએ કહ્યું તમારી જિંદગીમાં આ ઇત્ર ડાલો આ પરફ્યુમ ડાલો નાખો નબીએ કરીમે ખુશખબરી આપેલી છે નબીએ કરીમે કહ્યું છે તુબા તુબા લેમન વજદા ફી સહીફતે અમલહી યોમલ કિયામા તહતા કુલ્લ ઝંબ અસ્તગફિરુલ્લાહ ખુશખબરી છે એના માટે સારા સમાચાર એના માટે તુબા મુબારક થાય એને કેને જેને પોતાના નામાય અમાલમાં હરેક ગુનાહોના બાજુમાં હરેક ગુનાહોના નીચે લખેલું દેખાશે કે એનાથી જ્યારે ગુનાહ થઈ જતો હતો તો સીધો અસ્તગફિર મુબારક થાય એને કે જેના હરેક ગુનાહના બાજુમાં ઇસ્તિગફાર યા અસ્તગફિરુલ્લાહ લખેલું હશે આ ઇસ્તિગફાર જે છે એ મારા તમારા માટે માશરાનું મોટામાં મોટું તાવીજ છે પણ આપણને એનું ભાન નથી આજ મોલા કાયનાતની તારીખ છે મારા ખ્યાલથી ને જાબિર આવ્યા છે યા ગુમેલ આવ્યા છે યા મિકદાદ આવ્યા છે જે પણ આવ્યા હોય કારણ કે રાવીનું નામ સાફ નથી પણ મોલા કાયનાતના એક શાગીર્દ સમજો એલેબ સમજો સાહાબી સમજો આવ્યા છે મોલા કાયનાત બેઠા છે વાતો થઈ રહી છે એવામાં કોઈ આવીને મોલા કાયનાત પાસે દાખલ થયો અને મૌલાને કહ્યું યા અમીરુલ મુમિનીન કોઈ એવું વિર્દ શીખાડો ના ઘણા વર્ષ ત્યાં શાદી થઈ ગઈ છે ખુદાએ હજી ઔલાદ નથી બક્ષેલી કાંઈ અમને વિર્દ આપો રાવી બયાન કરે છે કે ઇમામ અલીએ કહ્યું ઇસ્તિગફાર કરો ખુદાની બારગાહમાં માફી માગો સાહેબી કહે છે હું બેઠો હતો વાતો કરતા હતા અમે એ બાબુ ફરી એક બીજો આવ્યો એને આવીને શિકાયત કરી તો યા અમીરુલ મુમિનીન આજકાલ કહત છે વરસાદ સરખો નથી પડતો કોઈ કઈ દુઆ શીખાડો ના તો વરસાદ આવે આ પ્રમાણે એક પછી એક આવતા ગયા પોતાની પરેશાની શિકાયતો ફરિયાદો લઈને માણસો આવતા ગયા દર ફેરે ઇમામ અલીએ એક જ જવાબ આપ્યો શું ઇસ્તિગફાર કરો મને યાદ આવે છે હૌઝાનો જમાનો ખુદા એમને લાંબી ઉંમર આપે મારા માસ્તરોમાં લેખું છે શેખ યુનુસને ઓળખો શેખ યુનુસ હસન અલી એ અમારી પહેલે ભણવા ગયા હતા અમને ખબર છે હૌઝામાં
કોઈ નું માથું દુખે તો એટલે કે છે કે નુસપાસ જાવ એટલે એ આસ્પિરિન દઈ દે બીજા દિવસે કોક જાય કે એને પેટમાં દુખે છે તો આસ્પિરિન દઈ દે કોક પછી દાંત દુખાવો તો કહે કે છે કે નુસપાસ જાવ આસ્પિરિન જી લઈને જાવ બધાને આસ્પિરિન પહેરાવો મે વિચાર કરતા હતા આ થઈ જતો ડોક્ટર છે બધાયમાં આસ્પિરિન માથું દુખે તો આસ્પિરિન આંખ દુખે તો આસ્પિરિન પેટ દુખે તો આસ્પિરિન જી દુખાવો કયો બધાયમાં એ અમારો જમાનો હતો 1986 1936 અનુષમ જીવન યાદ આવે કે ઇમામ અલી પાસે આ જતો પણ મૌલાએ કાયનાત કુરાન જીને કઈ અલાયદા ન બોલે કુરાનમાં વાત છે કે હરેક બીમારીનો ઇલાજ હરેક પરેશાનીનો ઇલાજ અગત્ય છે પણ આ તાવીસ તો આપણને ખપતું નથી ના આપણને ઓલું જ તાવીસ ખપે કે મૌલાના લખી દે એ અરે ભાઈ તારીખને તપાસો ક્યાં ઇમામે તાવીસ પહેરા ક્યાં ઇમામે તાવીસો કર્યા પણ આપણે ત્યાં એટલું આમ થઈ ગયું છે ખુદા તો સૌ ભૂલાઈ ગયો છે મૌલાનાના પાછળ લાઈનો લાગે છે ખુદા મરી ગયો છે ખુદા વકાશમાં ગયો છે હા કોંજેમાં ગયો છે ખુદા સાથે મારો કઈ જોડ છે જ નહીં બસ તાવીસ 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 આના કરતા કોઈ મોટું તાવીસ છે કમ્પ્યુટર શાપિત્ર 71 11 13 તમે જોજો ખુદા કેવી રીતે મને તમને કહે છે જરાબે નો પોતાની કોમથી થાકી ગયા શાપિત્ર 71 11 13 જરાબે નો પોતાની કોમને કહ્યું وقلت استغفروا ربكم انه كان غفارا મેં મારી કોમને કહ્યું તમારા પરવરદિગાર પાસે માફી માંગો ઇસ્તિગફાર કરો એ ખરેખર માફ કરવા વાળો છે 10મી આયત 11મી આયત યુરસલ સલા અલયકુમ મિદરારા માફી માંગો એ ખુદા જે છે ના તમારા ઉપર આસમાનોથી ને બારિશ વરસાદ ને વરસાવશે ويمدد لكم اموال وبنين استغفار કરો એ તમારા માટે બચ્ચાઓ પણ તમને આપશે તમારા માલની અંદર બરકત પણ આપશે ويجعل لكم جنات ويجعل لكم انهار અને તમને તમારી જિંદગીને બાગ બનાવી દેશે તમારી ખેતીઓ જે છે તમારી આ જિંદગીને બાગ બાગ બનાવી દેશે ويجعل لكم انهارا તમને પાણીની શિકાયત છે તમને પાણીની જરૂરત છે એ જમાનાની અંદર આ પાણીની નહેરો તમારા માટે ખુદા જાળી રહેશે પણ એક કામ કરો એક કામ استغفروا ربكم પછી ખુદાએ સવાલ કર્યો માલકુમ લા તરજુન લિલ્લાહ વકાર અરે તમને શું થઈ ગયું છે શા માટે તમે ખુદા બંદે કરીમ પાસે એવી આશા નથી રાખતા જેવી આશા રાખવી જોઈ ખુદાની શા માટે એટલી ઇજ્જત કરતા નથી જેટલી ઇજ્જત કરવી જોઈ કમ્પ્યુટર ભરશો સરવાળા મહંમદ વાળા મહંમદ Verset 10. J'ai donc dit, implorez le pardon de votre Seigneur, car il est grand pardonneur. Verset 11. Pour qu'il vous envoie du ciel des pluies abondantes. Verset 12. Et qu'il vous accorde beaucoup de biens et d'enfants, et vous donne des jardins, et vous donne des rivières. 13. Verset 13. Qu'avez-vous à ne pas vénérer Allah comme il se doit? Qu'avez-vous à ne pas vénérer Allah comme il se doit? તમને શું થઈ ગયું છે કે ખુદાની જે પ્રમાણે પરસ્તીશ પૂજા ઇબાદત એની તરફ રુજૂ થાવું જે પ્રમાણે હોવું જોઈએ એ પ્રમાણે તમે કેમ નથી કરતા અલીએ શું કહ્યું હતું અલ્લાહ અલ્લાહ ફી નઝમ અમરકુમ તમારી જિંદગીની વ્યવસ્થા સગવડો ગોઠવણો કરો ને ખુદા કહ્યું છે તમને શું થઈ ગયું છે જેટલું ખુદાની ઇજ્જત તમને કરવી જોઈએ જેટલો ભાર આશા તમને ખુદા ઉપર રાખવો જોઈએ એટલો શા માટે નથી રાખતા પણ તમે જોયું જનાબે નું એમની કોમને કહ્યું
ઈજિસ્ટે ફાર્મા બધાય ફાયદા વરસાદ પણ એનાથી ને આવશે ઓલાદ પણ એનાથી ને આવશે માલ મિલકત એનાથી આવશે નદીઓ એનાથી ને આવશે વરસાદ બાદ જે છે તમારો માલ મિલકત તમારી ખેતીઓ જે છે તમારા બાગાત જે છે અનેક ચાર સારી સારી વસ્તુ તમારા માટે ઇસ્તગફાર થી આવશે પણ હું ઇસ્તગફાર ને કદાચ ભૂલી ગયો છું ડગલે અને પગલે સમયની વાત આજે તારીખો છે કે જ્યાં માફીની વાત તો બહુ વધારે એના ઉપર ભાર દેવામાં આવ્યો છે આ રાતોની અંદર હું ભૂલું ના કે મને ખુદાની બારગામાં માફીઓ માંગવાની છે અઝાન મુહતરમ આજે મૌલાનો જ્યારે આખરી સમય આવી ગયો છે ને વસિયતો કરી રહ્યા છે ને તો કેવી ગંભીર હાલત છે વસિયતો તો ખતમ થઈ પણ તારીખની અંદર મળે છે કે જ્યારે હકીમો તબીબોએ એલાન કરી દીધું કે ઇમામુલ મુત્તકીનની હાલત બહુ જ ખરાબ થઈ ગઈ છે ઇમામને જે જખમ લાગ્યો છે સર ઉપર એ ઝેરનો અસર એટલો ઊંડો અને ગહેરો થઈ ગયો છે કે આ ઝેરના અસરને આરામ દેવા માટે અગર કોઈ ઈલાજ છે તો એ દૂધ છે સાંભળ્યું છે ને તમે રિવાયતની અંદર વૈદોએ કહ્યું કે અગર દૂધનો બંદોબસ્ત થઈ જાય તો અલીને એમના જખમની અંદર થોડી ઓછી તકલીફ પડશે તારીખ બયાન કરે છે અરબાબ મિંબર બયાન કરે છે કે જ્યારે આ વાત કુફાની અંદર ફેલાઈ ગઈ અને મૌલાએ કાયનાતના કાનોમાં બચ્ચાઓની આવાજ આજના દિવસે જ્યારે આવેલી છે તો મૌલાએ પૂછ્યું છે આપણા ફરસંદોને કે આ નાના નાના બચ્ચાઓ જે છે એ શા માટે આવાજ આવે છે તો મૌલાને જવાબમાં કહેવામાં આવ્યું બાબા કુફાના નાના નાના જે યતીમો છે ને એ આપણા ઘરે આવ્યા છે બધાના હાથમાં નાના નાના દૂધના પ્યાલા છે કુફાના યતીમો છે દૂધના પ્યાલા લઈને આવ્યા છે કારણ કે તમને દૂધની જરૂર છે આ યતીમોને પણ ખબર છે કે જે અમારો રખેવાળ હતો અમારો ખ્યાલ રાખવાવાળો હતો એ અમારાથી ને જુદા થઈ રહ્યો છે હું કહીશ મૌલા આ કેવો જમાનો આવી ગયો કે કુફાના યતીમો તમારી સંભાળ માટે આવી રહ્યા છે મૌલા એક જમાનો આવશે કરબલાનો જમાનો હશે ત્યાં તમારી હાલના નાના નાના બચ્ચાઓ અરે યતીમો પાણી માટે તરસતા હશે અરે તડપતા હશે ખૈમાની અંદર ડગલે અને પગલે અલ અતશની આવાજ આવતી હશે હું અઝાનારો તમને પેલે કરબલા લઈ જાઉં તમને ખબર છે યતીમો સાથે કેવો હાલ નાના નાના બચ્ચાઓ સાથે કેવો હાલ કરવામાં આવ્યો છે આશૂરનો દિવસ છે હર કોઈ શહીદ થઈ ચૂક્યું છે મારા તમારા આકા મઝલૂમ હુસૈન નાના અસગરને લઈને મેદાનમાં જાય છે ખુતબો આપે છે અને ખુતબાની અંદર અરબાબી મિંબર બયાન કરે છે એક જુમલો હુસૈને કહ્યો છે હુસૈને ફોજે અશ્કિયાને કહ્યું છે અલા તરૌન અન્નહુ યતલઝ્ઝ મિન અલ-અતરશ અય ફોજે અશ્કિયા ઝાલિમો તમને શું નથી દેખાતું કે આ મારો નાનો બાળક જે છે એ હાલતે તલઝ્ઝીની અંદર છે અઝાદારો તમને ખબર છે હાલતે તલઝ્ઝી શું છે અરબીની અંદર યતલઝ્ઝા મછલીઓ માટે વાપરવામાં આવે છે અરે મછલીની પાણીમાં નીકળતી વેળા ત્રણ હાલત હોય છે જ્યારે મચ્છીને પાણીમાંથી બહાર કાઢવામાં આવે ના તો એક સમય એ આવે છે કે મચ્છી જે છે કરવટોને બદલે છે એની અંદર ઘણી તાકાતો હોય છે પછી એક સમય આવે છે જ્યારે મચ્છી કરવટો બદલવાની ઉછેરા ખાતા ખાતા થાકી જાય છે તો એક સમય એવો આવે છે કે આ મછલી જે છે એ હવે આહિસ્તા આહિસ્તા પડખાઓને ભરે છે અને અંતમાં જ્યારે પડખા ભરવાની તાકાત નથી રહેતી તો એક સમય એ આવે છે કે મચ્છીમાં ફક્ત શ્વાસ લેવાની તાકાત હોય છે અને માછલી પોતાના મોઢાને આહિસ્તા આહિસ્તા બંધ કરે છે આહિસ્તા આહિસ્તા ખોલે છે કોઈ આવે શ્વાસ લેવાની પર તાકાત નથી હુસૈને એ જ કહ્યું હે ફોજે અશ્કિયા અરે મારા નાના અસગર ઉપર નજર કરો હવે આ બચ્ચામાં શ્વાસ લેવાની પર તાકાત નથી હા અઝાદારો આ જે અલીએ મુર્તવા પાસે આ નાના નાના યતીમ બચ્ચાઓ આવ્યા છે દૂધ લઈને આવ્યા છે હું કહીશ મૌલા અરે સલામ થાય તમારા ઉપર તમોએ આ મુસલમાનો સાથે આવો વ્યવહાર કર્યો
کرو پڑھائی کر بلاما مسلمانو اے تمہارو کیا الا لعنت الله القوم الظالمين وسيعلم الذين ظلموا يوم القلب ينقلبون ان لله وانا اليه راجعون